साबरकांठा જિલ્લાના ઈડર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે ઈડર કોલેજ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। साबरकांठा જિલ્લાના ઈડર શહેરમાં આગામી 12 તારીખે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજન માટે આજે સર્વ સમાજની શાંતિ સમિતિની બેઠક સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ઈડરમાં રથયાત્રાની પરવાનગી અપાઈ છે, જેમાં કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ રથયાત્રા નીકળવાની હોય ચુસ્ત પાલન કરવા સાથે આગામી રથયાત્રાના નિયત રૂટ કરતાં આ વર્ષે રૂટ ટૂંકો કરતા માત્ર 2 કિલોમીટર કરવામાં આવ્યું છે, તેમજ રથયાત્રાના સમગ્ર રૂટ પર જનતા કરફ્યુનો અમલ કરવાનો રહેશે। આ ઉપરાંત રથયાત્રામાં ખલાસી સહિત ફક્ત 60 જ ભાગ લઈ શકશે। તમામ ખલાસીઓને કોરોના વેક્સિન લીધેલી હોવી જોઈએ અને RPT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ ભાગ લઈ શકશે અને રથયાત્રામાં DJ સાઉન્ડ બેન્ડવાજા અને ભજન મંડળી ભાગ લઈ શકશે નહીં। રથયાત્રાના સમય દરમિયાન જાહેર જનતાએ માત્ર દૂરથી અથવા TVના માધ્યમથી રથયાત્રા નિહાળવાની રહેશે। ઈડર કોલેજ ખાતે યોજાયેલ મિટિંગમાં સર્વે સમાજના લોકો સાથે રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઈડર શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા માટે ફ્લેગ માર્ચ પણ યોજાનાર છે। આ મિટિંગમાં ઈડર પ્રાંત કલેક્ટર સોનલબેન પરીખ, DYSP DM ચૌહાણ, મામલતદાર HP કોદરબી, PIJA રાઠવા, નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવર, ઈડર નગર ઉત્સવ સમિતિના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા, JDS ખાતે આગામી સમયમાં જે રથયાત્રા થવાની છે એ નિમિત્તે જે આયોજન છે અને એની સાથે સાથે જે શાંતિ સમિતિના જે આગેવાનો છે એની સાથે મિટિંગ કરવામાં આવી અને સરકારશ્રીના જે જાહેરનામા છે, કલેક્ટર સાહેબના જે જાહેરનામા છે એ સૂચનો બાબતે તમામને જાણ કરવામાં આવી અને આગામી સમયમાં જે રથયાત્રા થવાની છે એમાં શું શું બાબતો કરવી જોઈએ અને શું નિયમ છે એ બાબતમાં જાણકારી આપવામાં આવી અને શાંતિ સમિતિના આગેવાન તેમજ આયોજકો દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યા છે અને જે કાયદાની વ્યવસ્થા અને બંદોબસ્તની જાળવણી એ શાંતિ રીતે કરવામાં આવશે।